નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં ને? વિષય ગુજરાતી, વિષયાંક છે પાઠ 10, ધોરણ 1, સ્વાકૃતિ પેજ નંબર 72 અને 73. તો આપણે પેજ નંબર 72 અને 73 ઉપર પાઠ 10 આપેલો છે બોર્ડ દાદા. આજે આપણે નવા પાઠનો અભ્યાસ કરીશું. આ પાઠને સમજીશું, ત્યારબાદ તે પાઠના પ્રશ્ન જવાબ લખીશું. તો ચાલો, તમારે બધાએ મારી સાથે આ પાઠને સમજવાનો છે. પાઠ 10 વડદાદા, પ્રશ્ન નંબર 1. ચિત્ર ધ્યાનથી જુઓ અને તે વિશે મિત્રને કહો. તો આપણે આ ચિત્રની ઓળખ જ્યારે આપણે પાઠ સમજ્યો તો પાઠ્યપુસ્તકમાં ત્યારે આપી હતી. ફરી એક વખત હું તમને આ પાઠની ઓળખ આપી દઉં છું. તો કે એક છોકરો હોય છે, તેનું નામ શું હોય છે? તો કે જતીન હોય છે. તે તેના દાદા સાથે ફરવા જાય છે અને ગામના પાદરે એક મોટું બધું ઝાડ જોવે છે. તે ઝાડ શેનું હોય છે? તો કે વડનું ઝાડ હોય છે. અને તે વડ જોઈને જતીન તો રાજી થઈ જાય છે. લાલ લાલ ટેટા જોઈ જતીને કહ્યું, દાદાજી આ શું છે? તો દાદાજી કહે છે, આ તો વડદાદાનું ફળ છે. તો વડદાદાના ફળનું નામ શું છે? તો કે ટેટા. પછી જતીન દાદાના ખભા પર બેસીને પાન જોવા લાગે છે. વડદાદાને તો મોટા મોટા પાન હતા. પાન પણ કેવા હતા? લીલાછમ હતા. વડદાદાનું થડ તો ખૂબ જ જાડું હતું. જતીને તેને બાથ ભરી પણ થળ બાથમાં ન આવ્યું. કેમ કે થળ જાડું હતું, તેથી તે બાથમાં ન વડલા ઉપર જતીને નજર નાખી તો એની ડાળી ઉપર એક વાંદરો બેઠો હતો. પાદરે એક કેસુડાનું ઝાડ હતું. કેસુડા જોઈને જતીન રાજી થઈ ગયો. જતીનની નજર વડદાદાના થડની નીચે પડી. જોયું તો તેના થડના મૂળ હતા, એ તો ખૂબ જ અંદર હતા. એને ખેંચા મૂળ, પરંતુ ખેંચાણા નહીં, કારણ કે વડદાદાનું મૂળ મજબૂત હતું. પછી તેને દાદાજીને પૂછ્યું, દાદાજી આ શું છે? તો દાદાજીએ કહ્યું, બેટા આ તો ઝાડનું વડનું ઝાડ છે, તેનું મૂળ છે. અને જે ઉપરથી લટકાતા દેખાય છે તેને શું કહેવાય છે? તો કે વડવાઈ કહેવાય છે. અને પછી કહ્યું, આ વડવાઈ પર બેસીને હિંચકા ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. તો આપણે વડદાદા પાઠની સમજૂતી મેળવી લીધી. પ્રશ્ન નંબર 2, શબ્દો વાંચી અને અર્થ જાણો. પહેલું છે લીલાછમ. લીલાછમ એટલે કે લીલા લીલા પાંદ હોય ચાચા બધા, એને શું કહેવાય? લીલાછમ. પછી બીજું છે મૂળ. ઝાડ વાવવું હોય તો એના મૂળ હોય છે તે જમીનની અંદર નાખવામાં આવે છે, તેથી થોડા સમય પછી મોટું બધું ઝાડ ઉગી જાય છે. પછી છે બાથ. બાથ એટલે કે આપણે એકબીજાને ભેટીએ, એને શું કહેવાય છે? બાથ કહેવાય છે. અને એના પછી આપેલું છે પાદર. આપણું ગામ ચાલુ થતું હોય ત્યાં ગામની આગળ શું હોય છે? તો કે ગામનું પાદર હોય છે. અને પછી છે વડવાય. તે વડના ઝાડની નીચે જે લાંબી લટકતી હતી તેને શું કહેવાય છે? વડવાય. હવે છે પ્રશ્ન નંબર 3, નીચે પૂછેલા પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. તો આ પ્રશ્નના જવાબ લખવા માટે તમારે સામે પેન્સિલ અને સ્કેલની મદદથી પહેલાં લીટી આંકી લેવાની છે, ત્યારબાદ આપણે આ પ્રશ્નના જવાબ લખીશું. તો ચાલો, પ્રશ્ન નંબર 1, તમે કયા કયા ઝાડ જોયા છે? તો ચાલો એમાં લખી નાખો, લીમડો અને આસોપાલો. પછી છે પ્રશ્ન નંબર 2, આંબો આપણને કયું ફળ આપે છે? તો એમાં લખો કેરી. પછી છે પ્રશ્ન નંબર 3, કેરી, જામફળ, બોરને શું કહેવાય? આ ત્રણે ત્રણ શું છે? આપણા ફળ. તો જવાબમાં લખો ફળ. પછી પ્રશ્ન નંબર 4, ઝાડનો કયો ભાગ લીલોછમ હોય છે? તો કે પાનનો. તો ચાલો જવાબમાં લખી નાખો પાનનો. પ્રશ્ન નંબર 5, જમીનની અંદર ઝાડનો કયો ભાગ હોય છે? તો કે મૂળનો ભાગ. પ્રશ્ન નંબર 6, ઝાડનો કયો ભાગ સૌથી જાડો હોય છે? તો કે થડ. હવે એના સામે પ્રશ્ન આપેલા છે, તો આ પ્રશ્નના જવાબ તમારે પેન્સિલથી અને સારા અક્ષરે લખવાના છે. થડમાંથી જુદા પડતા ફાટાઓને શું કહેવાય? તો કે ડાળીઓ. તો ચાલો જવાબમાં લખી નાખો ડાળીઓ. તમે જો વૃક્ષ જોયું હોય તો વૃક્ષ છે તે આમ આગળ વધતું હોય ત્યાં અલગ અલગ ડાળીઓ આવેલી હોય છે. પ્રશ્ન નંબર 8, તમે કયા કયા ફૂલ જોયા છે? તો ચાલો એમાં લખી નાખો ગુલાબ. પછી છે પ્રશ્ન નંબર 9, વડના લટકતા મૂળને શું કહેવાય? આપણે પાઠ સમજ્યો તો ત્યારે મેં તેમની ઓળખ આપી હતી, શું કહેવાય? તો કે વડવાય. તો ચાલો જવાબમાં લખી નાખો વડવાય.
પ્રશ્ન નંબર 10 ભીંડા કારેલા રીંગણ એ શું છે તો કે આપણા શાકભાજી છે તો ચાલો જવાબમાં લખી નાખો શાકભાજી પછી છે પ્રશ્ન નંબર 11 તમને કયું ફળ વધુ ભાવે છે તો કે કેરી તો ચાલો જવાબમાં લખી નાખો કેરી અને પ્રશ્ન નંબર 12 તમને કયું ફૂલ વધારે ગમે છે તો એમાં લખો ચંપો તો ચાલો જવાબમાં લખી નાખો ચંપો મેં જે જવાબ લખાવ્યા છે એ જ જવાબ તમારે લખવાના છે હવે આપણે એના નીચે પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 4 પપ્પા કે મમ્મી પાસેથી નીચેના શબ્દો સાંભળો અને બોલો હું શબ્દ વાંચું છું તમારે મને સાંભળવાના છે ત્યારબાદ હું વાંચી લઉં વિડીયો પૂરો થઈ જાય પછી તમારે મમ્મી અથવા તો પપ્પાની પાસે બેસી નીચેના શબ્દો સાંભળવાના છે ઢાળ ઠળિયો આઠ ઠામ શિયાળ શાહી શાકભાજી રેટિયો ઢોર ઠેકડો શિખામણ શાહુકાર શંકર ડંક થપાટ રેડિયો ચંદન ઠપકો શિખર મંડપ ઢબૂક તરંગ કંચન દરિયો અંતર ઢંઢેરો શાહુડી સંગીત ઢોકળી વંદન થોર મીઠાઈ તો આજે આપણે પ્રશ્ન જવાબ અને શબ્દોનો અભ્યાસ કર્યો જેને લખવાનું બાકી હશે તેનો ફોટો પાડી અને હું મોકલી દઈશ તમારે લખાઈ જાય પછી મને એનો ફોટો પાડીને મોકલી દેવાનો છે થેન્ક યુ